નમસ્કાર મિત્રો, તો આપણે એચઆરએમ માં જોઈ રહ્યા છીએ માનવ સંસાધન આયોજન, અને એમાં આપણે ઓલરેડી 3 લેક્ચર જોઈ ચૂક્યા છીએ. હવે ત્યાંથી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં માનવ શક્તિ યોજના અંગે પગલા એ ટોપિક સુધી પહોંચ્યા હતા, તો આજે અહીંયાથી શરૂઆત કરીશું. હવે માનવ સંસાધન આયોજનમાં આપણે ઘણી બધી વસ્તુ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે માનવ શક્તિ યોજના અંગે પગલા એમાં જો ચર્ચા કરવા જઈએ, તો એકવાર વાંચી લઈએ કે એ આપણને ટેક્સ્ટબુક શું કહેવા માંગે છે. તો ઉપર મુજબ માંગ અને પુરવઠા અંગેનો અંદાજો મૂક્યા પછી તેનો અમલ કરવા જરૂરી પગલા લેવા પડે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે મેઇન પોઈન્ટ જોઈ રહ્યા છીએ, એ પોઈન્ટ કઈક એવો છે કે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા, આપણે જે કાર્યવાહી છે એ જોઈ રહ્યા છીએ. માનવ સંસાધન આયોજનની પ્રક્રિયામાં આપણે ઘણી બધી વસ્તુ કે ભાઈ આપણા જે એકમમાં ઓલરેડી કર્મચારીઓ કામ કરે છે એમની માહિતી ભેગી કરવી, પછી ભવિષ્યમાં આપણે કેટલા કર્મચારીઓની જરૂર પડશે એનો અંદાજો મૂકવો, તો મતલબ કહેવાય કે ઘણા બધા પોઈન્ટ જે છે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે જો આમાં જોઈએ તો જો અહીંયા આપણે સૌથી પહેલા લખીને આપ્યું છે કે ઉપર મુજબ માંગ અને પુરવઠા અંગેના અંદાજો મૂક્યા પછી તેનો અમલ કરવા જરૂરી પગલા લેવા પડે. તો આપણે એકવાર અંદાજો મૂકીએ કે દાખલા તરીકે આવનારા 5 વર્ષની અંદર, અથવા તો આવનારા વર્ષે, અથવા તો આવનારા 2 વર્ષની અંદર અમારે એટલા નવા કર્મચારીની જરૂર પડશે, તો હવે એના માટે આપણે કયા પગલા લેવા જોઈએ? તો માંગ અને પુરવઠાના અંદાજ મુજબ બંને ભાગે સરખા થશે. જે વચ્ચે જે ગાળો રહેવાનો તે પૂરવા માટે પ્રયત્નો કરવા પડે. કર્મચારીની જરૂરિયાત વધુ હોય અને પુરવઠો ઊંચો હોય તો ભરતી દ્વારા તેનો તે પૂરવા પ્રયત્ન કરવો પડે. દાખલા તરીકે આપણે ધંધામાં 40 કર્મચારીઓની જરૂર છે અને આપણી પાસે 40 કર્મચારીઓ ઓલરેડી કામ કરે છે, તો કઈ વાંધો નથી. પરંતુ દાખલા તરીકે આપણી પાસે આપણે 40 કર્મચારીઓની જરૂર છે અને આપણા ધંધામાં ફક્ત 30 કર્મચારીઓ જ કામ કરે છે, તો આપણે 10 કર્મચારીઓ જે છે એ ભરતી દ્વારા મેળવવા પડશે. આ અંગે પુરવઠાના નિયંત્રિત કરતા 2 પરિબળો ધ્યાનમાં રાખવા પડે. એક કામદાર બજારમાં પુરવઠાની પરિસ્થિતિ અને બીજું કંપનીનું પોતાનું બજેટ. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ બજારમાં અવેલેબલ છે, મળી રહે છે કે કેમ, એનો પુરવઠો કેવો છે, એ બાબતે ધ્યાનમાં લેવું પડે. અને બીજું કે કંપનીનું બજેટ કેટલું છે, મતલબ કે કંપની જે છે તે કર્મચારીને કેટલો પગાર કે કેટલું વેતન આપવા માટે સક્ષમ છે એ પણ જોવું પડે. બજેટમાં નાણાંની કરેલી જોગવાઈઓથી કેટલીક વાર નવા કર્મચારીઓ કેટલા લેવા તેના પર અંકુશ આવે છે. આમ છતાં બજેટ કરતી વખતે માનવ શક્તિની જરૂરિયાત ધ્યાનમાં લઈને તે અંગે જરૂરી નાણાંની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હોય છે. આમ એક બાજુ બજેટ તૈયાર કરતા માનવ શક્તિનું ધ્યાન રાખવામાં આવે છે, તો બીજી બાજુ બજેટમાં કરેલી નાણાંની જોગવાઈ મુજબ માનવ શક્તિ આયોજન કાર્ય યોજના તૈયાર કરવાની હોય છે. એટલે કે નાણાકીય બજેટ અને માનવ શક્તિ બજેટ બે વચ્ચે સુમેળ હોવો જોઈએ. બરાબર, નાણાકીય બજેટ આપણું એવું હોવું જોઈએ કે જેનાથી આપણે જે બજેટ ફાળવ્યું છે, આપણે જે પૈસા ફાળવ્યા છે એમાં આપણા જરૂરી કર્મચારીઓ આપણને મળી શકે. તો એ મુજબનું જો બજેટ બનાવવામાં આવે, બંને વચ્ચે જો સુમેળ હોય, તો જ આપણે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ મેળવી શકીશું. હવે ત્યાંથી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો માનવ શક્તિ આખરી યોજનાના 4 મુખ્ય તત્વો નીચે પ્રમાણે છે. આપણે આ 4 જે સ્ટેપ છે, આ 4 તત્વો છે, એને વધારે ડિસ્કશન કરવાના છે. એક તો માનવ શક્તિનો ઉપયોગ, બીજું છે માનવ શક્તિનો પુરવઠો, અને ત્રીજું છે માનવ શક્તિ તાલીમ, અને વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું જોઈશું કર્મચારીઓ અંગેની નીતિ. તો અહીંયા આપણે આ 4 તત્વો જો વન બાય વન જોવા જઈએ, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે વર્તમાન, સૌથી પહેલા આપણે માનવ શક્તિનો ઉપયોગ આપ્યો છે, વર્તમાન માનવ શક્તિ શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ પેઢીના હિતમાં જરૂરી છે. આ માટે વધુમાં વધુ ઉત્પાદકતા પ્રાપ્ત થવી જોઈએ. 2 બાબતો પર ધ્યાન આપવામાં આવે તો કેમ થઈ શકે? એક, હાલના કર્મચારીઓને જુદા જુદા કાર્યો પર એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી બધા કાર્યો ખૂબ અસરકારક રીતે થાય. આ માટે કાર્ય વિશ્લેષણ કરવું પડે. દરેક કાર્યની જરૂરિયાત નક્કી કરીને જુદા જુદા કર્મચારીઓને તેમની લાયકાત અને કૌશલ્ય મુજબ જુદા જુદા કાર્યો પર ગોઠવવા પડે. બીજો પ્રશ્ન એ છે કે કર્મચારીઓને એવી રીતે કામની સોંપણી થવી જોઈએ કે જેથી તેમને તેમાંથી મહત્તમ કાર્ય સંતોષ મળે. આ માટે કર્મચારીનો જુસ્સો, વ્યક્તિગત વર્તણૂક, નેતાગીરી વગેરે બાબતોનો પણ અભ્યાસ કરવો પડે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થીઓને એક વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે દાખલા તરીકે આપણા ધંધા કે એકમમાં 40 કર્મચારીઓની જરૂર છે, આપણી પાસે 30 કર્મચારીઓ છે. તો હવે આપણી પાસે ઓલરેડી જે 30 કર્મચારીઓ છે એનો એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે એ 30 કર્મચારીઓ આપણને 35 કર્મચારીઓનું કામ કરીને આપે. મતલબ કે કર્મચારીઓ એકદમ યોગ્ય મહેનતુ હોવા જોઈએ, એમને વ્યવસ્થિત તાલીમ આપવી જોઈએ, દરેક કર્મચારીને એવું કામ આપવું જોઈએ કે એ કામનો એક્સપર્ટ હોય અને એ કામ પછી પૂરો સંતોષ મળવો જોઈએ. બધા કર્મચારીઓ જુસ્સાથી કામ કરવા જોઈએ. તો બધા પૂરી મહેનતથી કામ કરશે તો વધુમાં વધુ કંપની જે છે કામ મેળવી શકશે,
અને એમની પાસે જે કર્મચારી છે એ વધુમાં વધુ યોગ્ય કાર્યક્ષમતાથી કામ કરતા હશે તો કંપનીને બીજા નવા કર્મચારીઓ વધારે પડતા લાવવાની જરૂર પડશે નહીં, કેમ કે કંપનીનું ઘણું બધું કામ જે છે એ વર્તમાન કર્મચારીઓ જ કરીને આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે માનવ શક્તિનો ઉપયોગ. હજુ આપણે એમાં આગળ વાંચવાનું છે, તો આપણે એમાં આગળ વાંચીશું કે માનવ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, એટલે કે વધુમાં વધુ ઉત્પાદકતા સિદ્ધ થઈ રહી છે કે નહીં, તે માટે માનવ ઉત્પાદકતા ગુણોત્તર એટલે કે મેનિંગ રેશિયોનો ઉપયોગ થઈ શકે. આ ગુણોત્તર પેઢીના કર્મચારીઓ અને ઉત્પાદકતાનું પ્રમાણ દર્શાવે છે. ક્યાં ઉત્પાદકતા ઓછી છે તેની માહિતી મળે છે, પરંતુ ઓછી ઉત્પાદકતાના કારણોની માહિતી મળે નહીં. તેથી કાર્ય અભ્યાસનો ઉપયોગ કરવામાં આવે છે. ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણ દ્વારા ઉત્પાદકતા સુધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું કે માનવ શક્તિના ઉપયોગ અંગે યોજનામાં જે વ્યવસ્થા દર્શાવવામાં આવી હોય તેને આધારે સંચાલકો ભવિષ્યમાં સુધારા માટે પગલાં લઈ શકે છે. તો સૌથી પહેલા સુધારા માટે પગલાં લેવામાં આપણે સૌથી પહેલા તેના પગલાં લેવાના, તો માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ થાય એ બાબતે આપણે પગલાં લેવાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પોઈન્ટ જોઈશું કે માનવ શક્તિ પુરવઠાની જોગવાઈ. મતલબ કે માનવ શક્તિ યોજનામાં માંગ અને પુરવઠાનો ગાળો પૂરવા માટેની વ્યવસ્થા દર્શાવવામાં આવે છે. આંતરિક પુરવઠા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આંતરિક પુરવઠા ઉપરાંત બાહ્ય પુરવઠાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. કામદાર બજારની મુશ્કેલ પરિસ્થિતિના પ્રશ્નો જો દર્શાવવામાં આવ્યા હોય તો તે મુશ્કેલી દૂર કરવાની પણ વ્યવસ્થા વિચારવી જોઈએ. માનવ શક્તિ પુરવઠાની જોગવાઈ, વિદ્યાર્થી મિત્રો, શું કંપનીને જેટલા પણ માનવ શક્તિ, જેટલા પણ કર્મચારીની જરૂર હોય એને આંતરિક કે બાહ્ય રીતે કોઈ પણ રીતે એને બજારમાંથી એટલા કર્મચારીઓ કેવી રીતે મળી રહેશે તેની જોગવાઈઓ કરવામાં આવે છે. આંતરિક પુરવઠાનો વિચાર કરતા બઢતી નીતિ અંગેની યોજના સૂચવવામાં આવે છે. ભાવિ જરૂરિયાતને લક્ષ્યમાં રહીને ભૂતકાળની બઢતી નીતિમાં ફેરફાર સૂચવી તેને ઝડપી કે ધીમી બનાવવાની ભલામણો આ યોજનામાં હોઈ શકે. જો બઢતી ધીમી કરવામાં આવે તો કર્મચારીમાં અસંતોષ થાય છે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને તે અંગે પગલાં પણ સૂચવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આંતરિક જે સોર્સ જે છે, આંતરિક જે પુરવઠો છે, એનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે કંપનીમાં કોઈ મેનેજરની જગ્યા છે, તો હવે અહીંયા બે રસ્તા છે, એક આંતરિક પુરવઠો છે અને એક બાહ્ય પુરવઠો છે. તો કંપનીમાં દાખલા તરીકે મેનેજરની જગ્યા છે, તો હવે આપણી કંપનીમાં ઓલરેડી આંતરિક પુરવઠાની વાત કરવા જઈએ તો આપણી કંપનીમાં ઓલરેડી જે કર્મચારીઓ કામ કરે છે તો એને આપણે બઢતી, એને આપણે પ્રમોશન આપીને મેનેજર બનાવી દીધું, એટલે હવે આપણે કોઈ મેનેજરની જરૂર નથી, એને આંતરિક પુરવઠો કહેવાય. બાહ્ય પુરવઠો એટલે દાખલા તરીકે આપણી કંપનીમાં એક મેનેજરની જરૂર છે અને આપણે બહારના બજારમાંથી કોઈ વ્યક્તિને ઇન્ટરવ્યુ લઈ અને નોકરી પર રાખીને મેનેજર બનાવ્યો, એ બાહ્ય પુરવઠો છે. એવી રીતે માનવ શક્તિ પુરવઠાની જોગવાઈમાં આંતરિક અને બાહ્ય બંને રીતે પુરવઠાનો વિચાર કરી અને કેટલા કર્મચારી કયા સ્ત્રોતમાંથી મળી શકે તે માટે પણ જોગવાઈઓ કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોવા જઈએ તો કર્મચારીઓને એક ખાતામાંથી બીજા ખાતામાં થતી બદલી પણ આંતરિક પુરવઠા પર અસર કરે છે. એ બાબત કર્મચારીઓના વિકાસ માટે આંતરિક હેરફેરનો વિચાર કરવો જોઈએ, તે માટે માનવ શક્તિ જરૂરિયાત ધ્યાનમાં રાખીને જરૂરી ભલામણો પણ કરવી જોઈએ. કોઈ ખાતામાં અહીં આપણે લખી રાખીએ, કોઈ ખાતામાં ભવિષ્યમાં જરૂરિયાત કરતા વધારે કર્મચારીઓની સંખ્યાઓનો માલુમ પડે અને તેમને બદલી કેવી કોઈ યોજના દ્વારા સમાવી શકાય નહીં તો તેમને છૂટા કરવાની યોજના પણ અગાઉથી વિચારી રાખવી જોઈએ અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં આપણને એવું રિયલાઇઝ થયું, આપણને એવું ભાન થયું કે આપણે એક એવો ડિપાર્ટમેન્ટ છે કે ત્યાં જરૂરિયાત કરતા વધારે કર્મચારીઓ કામ કરે, જરૂરિયાત 6 કર્મચારીઓ નહીં છે પણ ત્યાં 10 કર્મચારીઓ કામ કરે છે, મતલબ કે 4 કર્મચારીઓ વધારાના કામ કરે છે. આપણે લેતા તો લઈ લીધા છે પણ હવે એટલું બધું કામ રહ્યું નથી, તો એ કર્મચારીઓને છૂટા કરવાની યોજના પણ અગાઉથી કરી રાખવી પડતી હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે તાલીમ. તો અહીંયા તાલીમમાં આપણે જોવા જઈએ, ભવિષ્યમાં તાલીમ પામેલ કર્મચારીની જરૂરિયાત યોજના મુજબ જણાય તો જરૂરી તાલીમ યોજનાઓનો વિચાર કરી સ્ટાફના વિકાસની વ્યવસ્થા કરવી જોઈએ. પછી વિદ્યાર્થીઓ, નવા ભરતી કરેલા કર્મચારીઓને પ્રારંભિક તાલીમ આપવી પડે. આંતરિક કર્મચારીઓ પાસે શ્રેષ્ઠ પરિણામ મેળવવા સતત તાલીમ આપવી પડે. ઉચ્ચ હોદ્દા માટે કર્મચારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમોની જોગવાઈઓ પણ કરવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તાલીમ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે આપણી કંપનીમાં ઓલરેડી જે વર્તમાન સમયમાં કર્મચારીઓ કામ કરે છે, આપણી કંપનીમાં નવા કર્મચારીઓ આવ્યા છે, તો દરેકને યોગ્ય સમયે તાલીમ આપવી ખૂબ જરૂરી બને છે.
તેમને સતત તાલીમ આપવી પડે છે. તાલીમ આપવાથી કર્મચારીઓ યોગ્ય રીતે અને પૂરી ક્યાં કે પૂરી નિષ્ઠાથી અને પૂરા કોન્ફિડન્સ થી કામ કરી શકતા હોય છે. તાલીમ આપવાથી કર્મચારીઓનો કાર્ય સંતોષ પણ વધતો હોય છે. તો અહીં પણ એક ખૂબ જ અગત્યનો જે કહેવાય કે પરિબળ છે એ આપણે ધ્યાનમાં લેવાનું હોય છે. હવે ત્યારે મિત્રો આપણે ચોથું તત્વ જોવા જઈએ તો કર્મચારી વિષયક નીતિઓ એટલે કે પર્સનલ પોલિસીસ જે છે એ પણ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. કર્મચારીઓ વિશે જે અન્ય નીતિ નક્કી કરવામાં આવે તેની કર્મચારીના પુરવઠા પર અસર થાય છે. નવા કર્મચારીની ભરતીને તે અસર કરે છે. તે ઉપરાંત ચાલુ કર્મચારીઓને ટકાવી રાખવાનો આધાર પણ આવી નીતિઓ પર છે. આ અંગે કર્મચારીઓને આપવામાં આવતું વેતન તથા અન્ય લાભો તેમજ નોકરીની શરતો વગેરે નોંધપાત્ર બાબતો છે. કર્મચારીઓ વિશે એક નીતિ એટલે શું કે ભાઈ કર્મચારીઓને કેટલો પગાર આપવો, કર્મચારીઓને કેટલા કલાક કામ કરાવવા આપવું. તો ઘણી બધી વસ્તુઓ છે કે જે કર્મચારી બાબતે જે નીતિ નિયમો ઘડવામાં આવે છે તે ખૂબ જ સભાનતા પૂર્વક ઘડવાના હોય છે. કર્મચારીઓ સાથે કોઈ પ્રકારનો અન્યાય થાય એવા એવી કોઈ નીતિઓ હોવી જોઈએ નહીં. નહીં તો પછી શું કે નવા કર્મચારીઓ પણ કંપનીને જલ્દી મળે નહીં અને જે વર્તમાન કર્મચારીઓ છે એ પણ કદાચ કંપની માંથી નોકરી છોડીને જવાની સંભાવના રહેતી હોય છે. એટલે કર્મચારીઓ વિશે જે નીતિ નિયમો ઘડવામાં આવે છે તે ખૂબ જ સહાનુકૂળ હોવા જોઈએ. અહીંયા આપણે આગળ આ માટે કેટલું સંશોધન જોયું. દાખલા તરીકે પગાર, તપાસ અને મૂલ્યાંકન દ્વારા આંતરિક કર્મચારીઓ અને બાહ્ય કર્મચારીઓ કેવી રીતે સમજૂલા જાળવી શકાય તે જાણી શકાય છે. તે ઉપરાંત પગાર અને નોકરીની અન્ય શરતો અંગેની વાટાઘાટો પણ માનવ શક્તિના પુરવઠા પર અસર કરે છે. જે કંપની અગાઉથી માનવ શક્તિનું આયોજન કરે છે તે માટે વાટાઘાટોમાં કામદાર સંઘો પણ વિશ્વાસથી ભાગ લે છે. હાલના કર્મચારીઓ લાંબા સમય ટકી રહેશે કે નહીં તેનો આધાર માલિક કર્મચારીઓના સંબંધો કે કેવું વાતાવરણ છે તેના પર છે. હાલના વાતાવરણનો અભ્યાસ કરીને માનવ શક્તિ આયોજનકાર તેમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે અને તે અંગે કેવી નીતિ અપનાવી જોઈએ તેની ભલામણ પણ કરે છે. પછી ત્યાં બધા આપણે આગળ જોવા જઈએ તો માનવ સંસાધન આયોજનની કાર્યવાહી એ આપણે ઓલરેડી જોઈ ચુક્યા છીએ. એ આપણને ટૂંકમાં આપી છે આખી પ્રોસેસ જે આપણે હવે જોઈશું. સૌથી પહેલા શું હતું તો આપણે આજે ભણ્યું. સૌથી પહેલા તો કંપનીનું ધ્યેય નક્કી કરવું. પછી બીજું શું હતું, વર્તમાન માનવ શક્તિ વિશે માહિતી એકત્રિત કરવી. વર્તમાનમાં આપણે કંપનીમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે તેમના વિશે આપણે માહિતી એકત્રિત કરવાની છે. એટલે કે માનવ જરૂરિયાતના કોટાઓ, કૌશલ્યની ગણતરી, માનવ શક્તિનું અન્વેષણ કે વિશ્લેષણ એ બધી આપણે માહિતી ભેગી કરવાની છે. પછી ત્રીજો પોઈન્ટ હતો માનવ શક્તિ માંગનું પૂર્વાનુમાન એટલે કે અંદાજ મૂકવો. તો માંગ નક્કી કરતી બાબતો રોજગારીના વલણો, પુનઃસ્થાપનાની જરૂરિયાતો, ઉત્પાદકતા, વિકાસ કે વિસ્તરણ એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને માંગ અંદાજવાની રીતો તો કાર્યભાર વિશ્લેષણ છે, કાર્યદળ વિશ્લેષણ છે, ગેરહાજરીને એ બધા આ બધી વસ્તુઓ જે છે એ આપણને કહેવાય કે કર્મચારી અથવા તો માનવ સંસાધન જે આયોજન છે તેની પ્રોસેસમાં આ બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી ત્યારે મિત્રો માનવ શક્તિ પુરવઠાનો અંદાજ તો એ પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે આંતરિક સાધનોમાંથી પુરવઠો કેવી રીતે મેળવવો, બાહ્ય સાધનોમાંથી પુરવઠો કેવી રીતે આપણને મળે છે. આંતરિક સાધનો એટલે શું, કર્મચારીની બદલી કરવી, ભરતી કરવી, બરાબર, કર્મચારીને છૂટા કરવા, તો એ બધી વસ્તુઓ જે છે આંતરિક સાધનો કહેવાય છે. બાહ્ય સાધનો એટલે બજારમાંથી કર્મચારીઓ મેળવવા એ બાહ્ય સાધનનો પુરવઠો કહેવામાં આવે છે. અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે આજનો જે પોઈન્ટ છે એ ડિસ્કસ કર્યો કે ભાઈ માનવ શક્તિ યોજના માટે જરૂરી પગલા. એમાં આપણે ચાર તત્વો ડિસ્કસ કર્યા, માનવ શક્તિ નો શ્રેષ્ઠ ઉપયોગ કરવો, માનવ શક્તિ પુરવઠાની જોગવાઈઓ કરવી અને તાલીમ માટેની વ્યવસ્થા કરવી અને કર્મચારી વિશે નીતિઓ કરવી. તો આ આપણે ચાર તત્વો જે છે એ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું માનવ સંસાધન આયોજનના ફાયદા. તો આપણે જે માનવ સંસાધન આયોજન કરીએ છીએ એનાથી કંપનીને અથવા કોઈ પણ પેઢીને શું ફાયદા થાય છે એ આપણે જોવાનું છે. તો માનવ સંસાધન આયોજનનું મહત્વ પશ્ચિમના દેશોમાં સ્વીકારાતું જાય છે. ભારતમાં હજુ તેના તરફ જરૂરી ધ્યાન આપવામાં આવતું નથી. જો આ પ્રશ્ન તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો તે નીચેના લાભો આપી શકે છે. વિદ્યાર્થી મિત્રો આપણે માનવ સંસાધન આયોજન કરીએ તો આપણને આ બધા જે લાભો છે એ મળી શકે. એક તો ભવિષ્યની માંગ માટે પૂર્વ તૈયારી. જો આપણે આપણા દેશની જે કંપનીઓ છે એ લોકો માનવ સંસાધન આયોજન કરે તો એમને ખબર પડે કે આવનારા સમયમાં એમને કેટલા કર્મચારીઓની જરૂર પડવાની છે અને એ કર્મચારી કેવી રીતે મેળવી શકશે તેનો પહેલાથી એ લોકો પૂર્વ તૈયારી જે કહેવાય ભવિષ્યની માંગ માટે જે પૂર્વ તૈયારી છે એ કરી શકે. બીજો વિદ્યાર્થી મિત્રો આપણને પોઈન્ટ આપે છે કર્મચારીઓનો ઊંચો જુસ્સો. તો ચાલુ કર્મચારીઓને તાલીમ આપી
ભાવિ ઊંચા હોદ્દા માટે જેમને તૈયાર કરવામાં આવે તો તેમનો જુસ્સો ઊંચો રહે છે. આમ આવા પગલાની મનોવૈજ્ઞાનિક અસરો ખૂબ ઇચ્છનીય હોય છે. દાખલા તરીકે ભાઈ માનવ સંસાધન આયોજનમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, કે કર્મચારીને યોગ્ય તાલીમ આપી એને એમની બઢતી પણ પ્રમોશન પણ એમને આપવામાં આવતું હોય છે. તો એ રીતે શું છે કે કર્મચારીનો જુસ્સો પણ વધેલો રહે છે, એ પણ કંપની માટે ખૂબ ફાયદાકારક રહે છે. પણ આ બધી વસ્તુ ક્યારે શક્ય બને છે, જ્યારે માનવ સંસાધન આયોજન કરવામાં આવતું હોય ત્યારે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને ત્રીજો પોઈન્ટ આપે છે કાર્યક્ષમતામાં વધારો, કે ભાઈ કાર્યક્ષમતા એટલે શું, કર્મચારીઓ પહેલા કરતા વધુ કાર્યક્ષમ બની જાય, આપણને વધારે પડતું કામ કરીને આપે એને કહેવાય કાર્યક્ષમતા. માનવ સંસાધનનું આયોજન કરતા વર્તમાન કર્મચારીઓ કામદારો અને અધિકારીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેને પરિણામે તેમની નબળાઈઓ ધ્યાનમાં લેવામાં આવે છે, તે સુધારા માટે તાલીમ કાર્યક્રમો ઘડી શકાય. આ રીતે તાલીમ કાર્યક્રમ જે છે અસરકારક બને અને ચાલુ માનવ સંસાધન વધુ કાર્યક્ષમ બને. એટલે જો માનવ સંસાધન આયોજન કરવામાં આવે તો કર્મચારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થતો હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો પોઈન્ટ જોવા જઈએ તો કુશળ કર્મચારીઓ તૈયાર મળે. સંચાલકોના ઊંચા હોદ્દા પર બીજી વ્યક્તિને તૈયાર કરવામાં માનવ સંસાધન આયોજન ખૂબ ઉપયોગી નીવડે છે. ભારતમાં બેકારી વધુ હોવા છતાં જરૂરી આવડત અને કૌશલ્ય ધરાવતી ઉચ્ચ સંચાલકીય હોદ્દા માટેની વ્યક્તિઓની અછત કાયમ વર્તાય છે. આવા સંજોગોમાં સારી કંપનીઓ બાઉસ કર્મચારીઓને તાલીમ આપી અગાઉથી ઊંચા હોદ્દા માટે તેમને તૈયાર કરી રાખે છે. આ બાબત માનવ સંસાધનનું આયોજન કરવામાં આવે તો જ શક્ય બને છે. એટલે ઘણી વાર કેવું થાય કે હવે આપણા દેશમાં બેરોજગારી તો બહુ છે, મતલબ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને રોજગારી મળતી નથી, તો ઘણા બધા લોકો એકદમ કરતા હોય છે. તેમ છતાં હવે કોઈ કંપની છે એમાં દાખલા તરીકે જનરલ મેનેજર કે માર્કેટિંગ મેનેજર કે ફાઇનાન્સ મેનેજર ની જરૂર છે, તો હવે કોઈ પણ વ્યક્તિ જે છે એ કંપનીનું આખી કંપનીનું ફાઇનાન્સ કે આખી કંપનીનું માર્કેટિંગ ના સંભાળી શકે. એના માટે સારો અનુભવી વ્યક્તિની જરૂર પડે, સારી તાલીમ લીધેલી વ્યક્તિની જરૂર પડે, તો એ ડાયરેક્ટ બજારમાંથી મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે કંપનીઓ શું કરતી હોય છે કે એમની કંપનીમાં જે ઓલરેડી 5-10 વર્ષથી કર્મચારીઓ કામ કરતા હોય એમને અગાઉથી તાલીમ આપવામાં આવતી હોય છે કે ભાઈ ભવિષ્યમાં એ વ્યક્તિ જે છે એ પ્રમોશન લઈ એને માર્કેટિંગ મેનેજર કે ફાઇનાન્સ મેનેજર બની શકશે. તો એ રીતે જો માનવ સંસાધન આયોજન કરવામાં આવતું હોય તો માનવ સંસાધન આયોજન કરતી કંપનીઓ જે છે એ અગાઉથી આ બધી વિચારણા કરી અને કર્મચારીઓને તૈયાર કરીને રાખતી હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પોઈન્ટ જોવા જઈએ તો મજૂરી ખર્ચ પર અંકુશ. મજૂરી ખર્ચ ઘણી વસ્તુઓની ઉત્પાદન પડતર 25-40% જેટલો હોય છે. સેવા પૂરી પાડતા ઉદ્યોગોમાં પગાર ખર્ચનો પ્રમાણ કેટલાક કિસ્સાઓમાં 50-60% જેટલું હોય છે. આ ખર્ચ ઘટાડવા અથવા તેના પર અસરકારક અંકુશ રાખવામાં આવે અને રોકાણ પર વધુમાં વધુ વળતર મેળવવા માનવ સંસાધન આયોજન ઉપયોગી નીવડે છે. લાંબા ગાળાની યોજનાઓના અમલની નિશ્ચિતતા એ આપણો છઠ્ઠો પોઈન્ટ છે. સૌથી પહેલા મજૂરી ખર્ચ પર અંકુશ વિશે આપણે જોઈએ તો મજૂરી ખર્ચ પર અંકુશ એનો મતલબ એવો થાય છે કે જો માનવ સંસાધન આયોજન કરવામાં આવે તો કંપનીનો જે મજૂરી ખર્ચ છે એ ઘટશે. એટલે કંપનીનો મજૂરી ખર્ચ ઘટે તો એ કંપનીની જે નફાકારકતા છે એમાં પણ વધારો થતો હોય છે. પછી ત્યાં મિત્રો આપણે છઠ્ઠો પણ જોવા જઈએ તો લાંબા ગાળાની યોજનાઓના અમલની નિશ્ચિતતા, કે ભાઈ માનવ સંસાધન આયોજનને પરિણામે લાંબા ગાળાની યોજનાઓના અમલ માટે જરૂરી કૌશલ્યવાળા કર્મચારીઓ પૂરતી સંખ્યામાં મળી રહેશે તેની ખાતરી રહે છે. પહેલાથી જો આપણે માનવ સંસાધન આયોજન કર્યું હોય તો આપણને લાંબા ગાળાની યોજનાઓ માટે જે જરૂરી કૌશલ્યો ધરાવતા કર્મચારીઓ છે આપણને પૂરતી સંખ્યા મળી રહેવાની ખાતરી પહેલાથી આપણને ખબર જ છે, કારણ કે આપણે આયોજન કરીને જ રાખ્યું છે. એટલે પહેલાથી આપણને આઈડિયા હોય જ કે આપણને કેટલા કર્મચારીની જરૂર છે આપણને મળી રહેશે. જો આપણે માનવ સંસાધન આયોજન ના કર્યું હોય તો પછી કેવું થાય કે આપણે જયારે કર્મચારીની જરૂર પડે ત્યારે આપણે અટકી જઈએ, પછી આપણે વિચારીએ ક્યાંથી લાવીશું કર્મચારીઓ, ઘણો બધો પ્રોબ્લેમ ઉભો થઈ શકે. તો એ પણ છે કે એક પણ એને ઘણો લાભ છે કે લાંબા ગાળાની યોજનામાં અમલની નિશ્ચિતતા પણ આપણને જળવાઈ રહે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો સાતમો પોઈન્ટ જોવા જઈએ તો માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા, કે ભાઈ આપણે માનવ સંસાધન આયોજન આપણે અગાઉથી કરીને રાખ્યું હોય તો એનાથી આપણે જેટલી માંગ છે એટલો જ આપણને પુરવઠો બજારમાંથી ઇઝીલી મળી રહે, એટલે એની સમતુલા પણ જળવાયેલી રહે. માનવ સંસાધન આયોજનને પરિણામ ભવિષ્યમાં કામદારો કેન્દ્રીય કર્મચારી સંખ્યા જરૂર જણાતો નથી વધી પડતી નથી, તેમની અછત વર્તાતી નથી. આ કર્મચારીઓ અંગે તથા ખર્ચમાં મજૂર સંઘોને કારણે વધારાના કામદારોને છૂટા કરી શકાતા નથી. તેથી મંદી જેવા સમયમાં કંપની પર મજૂરી ખર્ચ નો બિનજરૂરી બોજ રહે છે.
આપણે જે આ 7 પોઈન્ટ જોઈએ આનાથી આપણે કહી શકીએ કે ભાઈ માનવ સંસાધન આયોજન કરવું કેટલું જરૂરી છે અને એનાથી શું શું ફાયદા પેઢીઓને મળી અથવા કોઈ પણ કંપનીઓને મળી શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું 10મો પોઈન્ટ, માનવ સંસાધન આયોજનની મર્યાદાઓ. એની મર્યાદાઓ પણ છે, મતલબ કે એની લિમિટેશન પણ છે, જોઈએ શું મર્યાદાઓ છે. તો માનવ સંસાધન આયોજનની ઉપયોગિતા વિશે બે મત નથી, છતાં તેની નીચેની મર્યાદાઓ પણ ખ્યાલમાં રાખવી જોઈએ. અંદાજ ચોક્કસ નિવડતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો એમાં એવું થાય કે આપણે ઓલરેડી માનવ સંસાધન આયોજનમાં આપણે અંદાજો મારી બેઠા હોઈએ કે ભાઈ ભવિષ્યમાં આપણે એટલા કર્મચારીઓની જરૂર પડશે, દાખલા તરીકે ભવિષ્યમાં આપણે 70 કર્મચારીઓની જરૂર પડશે, પરંતુ ખરેખર આપણે આયોજન મુજબ થતું નથી અને અંદાજો આપણો ખોટો પડે છે અને ભવિષ્યમાં 30 કર્મચારીની જરૂર પડે છે. આપણે 70 નો અંદાજો મારી બેઠા તો આપણે આખું આયોજન રીતે બનાવ્યું, આપણે આખી વ્યવસ્થા રીતે બનાવી દીધી હતી, પરંતુ ખરેખર 30ની જ જરૂર પડે. અથવા તો પછી એવું થાય કે આપણે 70નો અંદાજો મારી બેઠા હોઈએ અને આપણી કંપનીમાં 100 કર્મચારીની જરૂર પડી ગઈ તો પણ આપણે અટવાઈ જઈશું. તો ઘણી વાર એવું થતું હોય છે કે આપણા જે અંદાજો છે એ ચોક્કસ નીવડતા નથી. તો જોઈએ અહીંયા શું લખ્યું છે. આ પ્રકારના આયોજનમાં ભવિષ્યની માનવ સંસાધન જરૂરિયાતો અંદાજ મૂકવામાં, આવો અંદાજ મૂકવાનું કે પૂર્વાનુમાન કરવાનું કાર્ય જોખમી છે. ભવિષ્યમાં કેવા ફેરફારો થશે તેનો ચોક્કસ ખ્યાલ આવી શકે નહીં. આર્થિક સંજોગો, યંત્ર વિદ્યા, બજારની સ્થિતિ, કામદારની પ્રાપ્તિ અંગેની સ્થિતિ વગેરેમાં લાંબા ગાળે એવા ફેરફાર થાય છે કે જે અંગે અગાઉથી ચોક્કસ અનુમાન બાંધવાનું શક્ય નથી, તેથી આવા ભાવિ અંદાજો ખોટા પડવાની શક્યતા વધુ છે. અલબત્ત આ જોખમ છતાં બિલકુલ આયોજન નહીં કરવા કરતા અંદાજ પણ ઉપયોગી નીવડે છે. તો અલ્ટિમેટલી એક મર્યાદા એવી છે કે ભાઈ અંદાજો ચોક્કસ સાચા નીવડતા નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પડ જોઈશું, ચોક્કસ ખાલી પડતી જગ્યાની માહિતીનો અભાવ. ભવિષ્યમાં નિવૃત્તિ, રાજીનામું, મૃત્યુ વગેરેને કારણે જે જગ્યાઓ ખાલી પડવાની જગ્યાનો અંદાજ મૂકી શકાય, પરંતુ કર્મચારીઓ પૈકી કયા કર્મચારીની જગ્યા ખાલી પડશે તે વિશે કોઈ ચોક્કસ માહિતી મળી શકે નહીં. એટલે અમુક જગ્યાઓ ખાલી પડશે તેવી માહિતીના આધારે નવી ભરતી માટે કોઈ ચોક્કસ પગલાં લઈ શકાતા નથી. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી લિમિટેશન જોવા જઈએ, ત્રીજી મર્યાદાઓ જોવા જઈએ, તો આપણને ત્રીજી મર્યાદા આપે છે કે ઉચ્ચ સંચાલકો તરફથી સહકારનો અભાવ. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો તરફથી માનવ સંસાધન આયોજન વિશે જરૂરી સહકાર મળતો નથી. ખાસ કરીને ભારતમાં હજુ રૂઢિચુસ્ત સંચાલકો માને છે કે આ દેશમાં બેકારીનું પ્રમાણ વધુ હોવાથી અને વિપુલ માનવ સંસાધન પ્રાપ્ય હોવાથી આવા આયોજનની કોઈ જરૂર નથી. આમ ઉચ્ચ સંચાલકોના સહકારના અભાવના કારણે આ પ્રકારનું આયોજન સફળ થઈ શકતું નથી. એટલે આપણા દેશમાં કેવું છે કે ઘણા બધા લોકો બેરોજગાર છે, એટલે આપણા દેશની જે કંપનીઓ છે, આપણા દેશના જે સંચાલકો છે એવું માને છે કે ભાઈ આપણા દેશમાં જયારે પણ આપણે લોકોની જરૂર પડશે, જયારે આપણે પ્રતિભા પાડીશું તો ઓટોમેટિક આપણે જેવા જોઈએ એવા કર્મચારી આપણને મળી રહેશે, એમાં અગાઉથી આયોજન કરવાની જરૂર રહેતી નથી. તો આવી માનસિકતાના કારણે ઉચ્ચ સંચાલકો તરફથી ખાસ સહકાર મળતો નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથી મર્યાદાઓ જોવા જઈએ તો માહિતીની અપ્રાપ્યતા. માનવ સંસાધન આયોજન અંગે કર્મચારી લગતી માહિતી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોવી જોઈએ, પરંતુ ઘણીવાર આવી માહિતી વ્યવસ્થિત હોતી નથી. વળી બાહ્ય કર્મચારી પુરવઠા વિશે ભારત જેવા દેશમાં પ્રમાણભૂત આંકડાઓ પણ પ્રાપ્ય હોતા નથી. આયોજનમાં અનેક અવરોધો ઉપસ્થિત થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો માહિતીની જો પૂરતી આપણને પૂરતી માહિતી ના મળે જેના આધારે આપણું આયોજન પણ ખોટું બની શકે, તો માહિતી અપ્રાપ્ય હોવાના કારણે આપણું જે માનવ સંસાધન આયોજન છે એની પણ ગુણવત્તા જળવાતી નથી. તો એ પણ એક મર્યાદા કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર પૂરું કરી ચુક્યા છીએ. હવે આપણે આજે લાસ્ટ જે કન્ફ્યુઝન આપ્યું છે એ પણ જોઈ લઈએ. અલબત્ત માનવ સંસાધન આયોજનની મર્યાદાઓ તેની આંતરિક ખામીને આભારી નથી, પરંતુ પૂર્વાનુમાનની અચોક્કસતા, તે અંગે વપરાતી પદ્ધતિઓ અને સંચાલકોના વલણને આભારી છે. આવા આયોજનનો જેમ જેમ અનુભવ થતો જશે તેમ ચોક્કસતાનું પ્રમાણ પણ વધતું જશે, અલબત્ત તેમાં સંપૂર્ણ ચોકસાઈ કદાચ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરી ચુક્યા છીએ. માનવ સંસાધન આયોજન જે છે એ ખૂબ જ મોટું ચેપ્ટર છે અને તમારી એક્ઝામના પર્સપેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારી પરીક્ષા જનરલી ઓનલાઈન લેવાનું થતું હોવાથી બધા MCQs આવે છે અને MCQs આવતા હોય એટલે આપણે જ્યારે પણ પાઠ ચલાવતા હોઈએ એમાં દરેકે દરેક આપણે સેન્ટેન્સ જે છે એ રીડ કરવો પડતું હોય છે. તો ઇટ માઇટ બી મોર બોરિંગ ફોર યુ,
સાહેબ બધું એક એક ચેપ્ટર બાય ચેપ્ટર વાંચી જાય છે, પણ એવું નથી હોતું, ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે તમારી જે એક્ઝામ જે છે એ એમસીક્યુ બેઝડ થતી હોવાની ફક્ત એની સમજૂતી કે અન્ડરસ્ટેન્ડિંગ થી કામ ચાલી શકે નહીં. આપણે દરેકે દરેક વસ્તુ જે છે એ ધ્યાનપૂર્વક વાંચવી પડે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો અહીંયા જોઈ શકીએ છીએ ઓન ધ સ્ક્રીન કે આપણે કેટલું ડિસ્કસ કરી ચુક્યા છીએ અને આપણે એમાં કેટલા બધા પોઈન્ટ જે છે એ જોઈ લીધા છે. તો ટોટલ અહીંયા આપણે જોઈ શકીએ 20 પેજ નું આ ચેપ્ટર છે અને એમાં આપણે ઘણા બધા પોઈન્ટ જે છે એ ડિસ્કસ કર્યા છે. માનવ સંસાધન આયોજનમાં આપણે અહીંયા જો પ્રાસ્તાવિક થી લઈ અને આપણે ટોટલ 10 મોટા મોટા પોઈન્ટ છે ડિસ્કસ કર્યા છે, અને આ પોઈન્ટ્સ જે છે એ તમારે એકવાર વાંચવા જોઈએ. અને જો હું તો ઈચ્છું છું કે તમે કોઈ નોટ બનાવી હોય અને એમાં વ્યવસ્થિત અમુક જે યોગ્ય પોઈન્ટ લાગતા હોય, વ્યાખ્યા લાગતી હોય, કે કોઈ સમય કે એવા કોઈ નિયમો કે કોઈ સૂત્રો આપેલા હોય તો એની નોટ કરીને યોગ્ય રીતે એનું યુટિલાઇઝેશન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં બસ એટલું જ. હવે આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું, જે કદાચ તમારું નવું ચેપ્ટર હશે ભરતી. તો ભરતી વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. ત્યાં સુધી અસ્તુ, અને આ લેક્ચરને ધ્યાનથી જોજો અને એનો પ્રોપર યુટિલાઇઝેશન કરજો.